ओके फ्रेंड्स, वंस अगेन वेलकम बैक एंड वेरी गुड मॉर्निंग टू एवरीबॉडी। आई होप यू ऑल आर सेफ, योर फैमिली मेंबर, योर रिलेटिव, योर पेरेंट्स, योर फ्रेंड्स ऑल आर सेफ एंड यू आर एंजॉयिंग दिस न्यू एरा, दिस न्यू वे ऑफ लर्निंग। फ्रेंड्स, वी आर डिस्कसिंग चैप्टर नंबर 5 एंड दैट इज, एज यू नो, इट इज अ वेरी लिटिल बिट स्मॉलर चैप्टर। प्रोबेबली ऑन द नेक्स्ट टू नेक्स्ट लेक्चर दिस चैप्टर विल बी ओवर। ऑन द लास्ट लेक्चर मित्रों, आपने पृथ्वीना भूचुंबकीय प्राचलो साथे संकळायेली वातचीत करी हती अने एना पर आधारित दाखलाओ डिस्कस कर्या हता। मित्रों, आजना लेक्चर में आपणे कोई पदार्थ ने चुंबकीय क्षेत्र में लावीए तो पदार्थ नी अंदर चुंबकीय चाक मात्रा प्रेरित थाय छे, पदार्थ नी अंदर पोतानो चुंबकीय क्षेत्र प्रेरित थाय छे। आ घटना ने मैग्नेटाइजेशन कहवाय। तो मित्रों, आजना समग्र लेक्चर में आपणे मैग्नेटाइजेशन नी वात करवानी छे। याद करो चैप्टर नंबर 2, कैपेसिटर नी बे प्लेट वच्चे ज्यारे कोई डाइलेक्ट्रिक माध्यम मुकवामा आवे तो डाइलेक्ट्रिक माध्यम नो पोलराइजेशन थाय छे, एटले के माध्यम नी अंदर प्रेरित विद्युत डाइपोल मोमेंट अने माध्यम नी अंदर प्रेरित विद्युत क्षेत्र उत्पन्न थाय छे अने एने पोलराइजेशन नी तीव्रता कहेवाय। एज प्रमाणे कैपेसिटर नी बे प्लेट वच्चे विद्युत क्षेत्र होय अने विद्युत क्षेत्र में आपणे डायलेक्ट्रिक माध्यम मूक्युं हतुं, एज प्रमाणे आपणे कोई चुंबकीय क्षेत्र में कोई बीजू कोई माध्यम चुंबकीय माध्यम मूकीशुं तो ए माध्यम नी अंदर चुंबकीय क्षेत्र पोतानुं उत्पन्न थशे अने मेग्नेटाइजेशन कहेवाय। तो मित्रों, फटाफट एक वार कैपेसिटर वाली जे थियोरी छे एने एक वार रिपीट करी लईए, कैपेसिटर वाली थियोरी एक वार फटाफट याद करी लईए અને એના જ લક્ષ્ય કદમ પર, એના જ લક્ષ્ય કદમ પર આજની સંપૂર્ણ થિયોરી છે। તો મિત્રો, થોડુંક યાદ કરીએ આપણે। એટલે પહેલા થોડુંક કેપેસિટર વાળો જે પોર્શન છે એ રિવાઇઝ કરીએ, તો તમને જો યાદ આવે તો હું ફટાફટ ફટાફટ થોડું રિવિઝન કરું છું ચેપ્ટર નંબર 2 નું, પોલરાઇઝેશનનું। And let's see how much you can recall. કારણ કે આ થિયોરી રિકોલ કરશો બે ફાયદા થશે, એક તો આ થિયોરી આખી આખી રિવાઇઝન થઈ જશે અને બીજો ફાયદો એ થશે કે આપણે સેમ ટુ સેમ વસ્તુ મેગ્નેટાઇઝેશનમાં એપ્લાય કરીશું। સો રિવિઝન ટોપિક, पोलराइजेशन ऑफ डाई इलेक्ट्रिक इन अ कैपेसिटर। तो मित्रों, चलो कोई माध्यम नी गैरहाजरी में બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, ચલો છે કોઈ માઇકલાલ, કોઈને યાદ છે મિત્રો? સિગ્મા અપોન એપ્સિલોન। આ કેપેસિટર ની બે પ્લેટ્સ છે અને મિત્રો, આપણે એને બેટરી સાથે જોડીએ તો એક પ્લેટ ધન બને અને બીજી પ્લેટ ઋણ બને અને વિદ્યુત ક્ષેત્ર ઇઝ ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ।
તો અને માની લો કે ધન પ્લેટ પરની પૃષ્ઠઘનતા પ્લસ સિગ્મા એફ છે, ઋણ પ્લેટ પરની વિદ્યુત પર પૃષ્ઠઘનતા માઇનસ સિગ્મા એફ છે. તો તમને યાદ હશે કે માધ્યમની ગેરહાજરીમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ સિગ્મા એફ અપોન ટુ એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા એફ અપોન ટુ એપ્સિલોન, ધેટ વોઝ અ સિગ્મા એફ અપોન એપ્સિલોન નોટ. તો ધ ઇક્વેશન દેટ વોઝ ઇ ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એફ અપોન એપ્સિલોન નોટ, દેટ વોઝ ધ ઇક્વેશન. તો એ ઇક્વેશન આપણને ખબર છે. ચલો હવે પછી તમને યાદ હશે કે જો માધ્યમ દાખલ કરવામાં આવે, માધ્યમ દાખલ કરતા યાદ છે મિત્રો જે ધન પ્લેટ હતી ત્યાં આગળ તમને યાદ હોય તો ધન પ્લેટ પર ડાયઇલેક્ટ્રિક માધ્યમનો ઋણ વિદ્યુત ભાર આવતો હતો, અને ઋણ પ્લેટ પર તમને યાદ હોય તો ધન વિદ્યુત ભાર આવતો હતો. તો આમાં શું થાય કે વચ્ચેના બધા તો નાબૂદ થઈ ગયા હતા, પણ એક સાઈડ ચોખ્ખો ધન અને એક સાઈડ ચોખ્ખો ઋણ ડેવલપ થયો હતો. એટલે આ જે છે ને બધો વિદ્યુત ભાર કહેવાય, અને એની પૃષ્ઠઘનતા આપણે સિગ્મા બી અને આ સાઈડની પૃષ્ઠઘનતા માઇનસ સિગ્મા બી. તો માધ્યમ દાખલ કરતા શું થયું હતું કે બધો વિદ્યુત ભાર પ્રેરિત થયા હતા, બધો વિદ્યુત ભાર પ્રેરિત થાય. તત્સત રાવલ, તત્સત, તત્સત સર લેક્ચર ટાઈમ શું છે બકા? પોણા નો. કેટલા વાગે જોઈન થયો તું? પોણા નો જ થયો હતો સર. એવું છે? હા. તો નીકળી ગયો તો પાછો? ના ના, છું જ ક્યારનો. ઓકે. તો માધ્યમ દાખલ કરતા બધો વિદ્યુત ભાર પ્રેરિત થાય છે મિત્રો, અને આ બધો વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા, બધો વિદ્યુત ભાર પૃષ્ઠઘનતા જો સિગ્મા બી હોય તો બધો વિદ્યુત ભાર કેટલો ગણવાનો હોય? તો પછી બધો વિદ્યુત ભાર ક્યુ બી બરાબર શું થાય? સિગ્મા બી ઇન્ટુ એ. સિગ્મા બી ઇન્ટુ એ. અને મિત્રો પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ બોલો શું આવશે મિત્રો? ઇલેક્ટ્રિક ફિલ્ડ ના સમપ્રમાણમાં હોય. સિગ્મા બી એ ઇન્ટુ ડી. હા, વિદ્યુત ડાયપોલ એટલે વિદ્યુત ભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પૈકીનો કોઈ એક વિદ્યુત ભાર ક્યુ અને એન ટુ તેમની વચ્ચેનું અંતર. તો સિગ્મા બી ઇન્ટુ એ વિદ્યુત ભાર પોતે અને તેમની વચ્ચેનું અંતર ઇન્ટુ ડી થશે. તો આ આપણને પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળી. અને તમને યાદ છે મિત્રો એકમ કદ દીઠ પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ને શું કહેવાય? પોલરાઇઝેશન ની તીવ્રતા. વેરી ગુડ. આ કોણ જે એક બરાબર બોલે છે, બાકી બધા નહીં બોલતા. અને પોલરાઇઝેશન ની તીવ્રતા કહેવાય. તો મિત્રો પોલરાઇઝેશન ની તીવ્રતા એટલે આ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ સિગ્મા બી ઇન્ટુ આડી ભાગ્યા કદ. કદ એટલે પણ આડી જ થાય, તો આડી આડી કેન્સલ કરી નાખું સીધી, તો એ થઈ જશે સિગ્મા બી. આમ સાબિત થાય છે કે પોલરાઇઝેશન ની જે તીવ્રતા હોય એ સિગ્મા બી જેટલી હોય. હા કે ના મિત્રો? ચલો
હવે કોઈ મને કહેશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? કોઈ માઇકા લાલ, હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? મિત્રો કોઈ કહેશે મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? સિગ્મા એફ માઇનસ સિગ્મા બી અપોન એપ્સિલન નોટ. હા, તો માધ્યમની ગેરહાજરીમાં સિગ્મા એફ અપોન એપ્સિલન હતું, પણ માધ્યમની હાજરીમાં પ્રેરિત થતું વિદ્યુત ક્ષેત્ર જો પ્લસ થી માઇનસ તરફ હોય, પ્રેરિત વિદ્યુત ભારની વિરુદ્ધ પ્લસ થી એટલે લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, એટલે સિગ્મા એફ માઇનસ સિગ્મા બી અપોન એપ્સિલન નોટ. તો એપ્સિલોન નોટ ઇન્ટુ ઈ બરાબર સિગ્મા એફ માઇનસ પોલેરાઇઝેશનની, સિગ્મા બીના બદલે પોલેરાઇઝેશનની જરૂર લખાય મિત્રો. હવે યાદ કરો રેખીય ડાઇઇલેક્ટ્રિક માટે, તમને યાદ હોય તો પોલેરાઇઝેશનની તીવ્રતા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં, એટલે P બરાબર યાદ છે કાઈ E એપ્સિલોન નોટ ઇન્ટુ E, આવું કઈ યાદ આવે છે મિત્રો? તો P બરાબર કાઈ E ઇન્ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ E. તો હવે આ કિંમત મૂકી દઈએ અને આને યાદ છે ને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેવાય, પરિમાણ રહિત ભૌતિક રાશિ છે, દ્રવ્યની જાત અને માધ્યમ પર આધારિત છે. તો હવે એપ્સિલોન નોટ ઇન્ટુ ઈ સિગ્મા એફ ના બદલે શું લખી શકું મિત્રો? ઈ ઝીરો ઇન્ટુ એપ્સિલોન નોટ. સિગ્મા એફ જો સમીકરણ નંબર એક પરથી સિગ્મા એફ ના બદલે શું લખી શકાય મિત્રો? ઈ ઝીરો ઇન્ટુ એપ્સિલોન નોટ. તો ઈ ઝીરો ઇન્ટુ અને પી ના બદલે કાઈ ઈ એપ્સિલોન નોટ ઇન્ટુ ઈ થાય. તો હવે મિત્રો એપ્સિલોન નોટ ઇન્ટુ ઈ પ્લસ કાઈ ઈ એપ્સિલોન નોટ ઇન્ટુ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ ઈ ઝીરો. તો મિત્રો એપ્સિલોન નોટ અને ઈ કોમન લઈ લઈએ તો વન પ્લસ કાઈ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન નોટ ઈ ઝીરો. મિત્રો તો આમ સાબિત થાય છે કે વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સિલોન નોટ અપોન એપ્સિલોન નોટ વન પ્લસ કાઈ ઇન્ટુ ઈ ઝીરો. પરંતુ મિત્રો યાદ છે આ એપ્સિલોન નોટ ઇન્ટુ વન પ્લસ કાઈ ઈ ને શું કહેવાય? એને માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન કહેવાય, અને માધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટી ને તો શું કહેવાય મિત્રો? માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી પણ કહી શકો, અથવા એને ડાયઇલેક્ટ્રિક અચળાંક પણ કહી શકો. તો વન પ્લસ કાઈ ઈ. તો આમ સાબિત થાય છે મિત્રો કે વન પ્લસ કાઈ ઈ ઇન્ટુ એપ્સિલોન નોટ ના બદલે ઈ લખી શકાય. તો હવે મિત્રો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ્સ ટુ અંશમાં એપ્સિલોન નોટ છેદમાં એપ્સિલોન અને ઇન્ટુ ઈ ઝીરો. તો હવે ઈ ઝીરો અપોન એપ્સિલોન નોટ અપોન એપ્સિલોન નોટ લખી શકાય. તો આમ સાબિત થાય છે કે માધ્યમની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર જે ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર હતું એના કરતા કેમાં ભાગનું થાય છે. તો મિત્રો આ કેપેસિટરની સમગ્રતયા થિયોરીઓ સંપૂર્ણપણે ફિનિશ થઈ. શું આ મિત્રો આખી આખી થિયોરી યાદ આવી તમને? તો આ કેપેસિટરની અંદર માધ્યમ દાખલ કરીએ તો આપણને કેપેસિટરની અંદર માધ્યમ દાખલ કરવામાં આવે તો આપણને કેપેસિટરની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને માધ્યમનું પોલરાઇઝેશન કઈ રીતે થાય છે એના સાથે આપણને થતી ચર્ચા ઘટનાઓ બધી ખબર પડી. હવે આ સેમ ટુ સેમ, ડિટ્ટો ટુ ડિટ્ટો, લિટ્ટો ટુ લિટ્ટો થોડાક ફેરફાર સાથે આપણે સોલેનોઇડની અંદર કોઈ ચુંબકીય માધ્યમ નાખીશું
माध्यम नू मैग्नेटाइजेशन नी थियोरी भणीशुं। तो मित्रों हवे नो टॉपिक चार मार्क्स नो प्रश्न छे के कोई सोलेनोइड नी अंदर कोई चुंबकीय द्रव्य दाखल करता तेनू मैग्नेटाइजेशन समझावी अने परिणामी चुंबकीय क्षेत्र नू सूत्र तारवो। तो मित्रों क्वेश्चन एवो छे के सोलेनोइड अथवा अन्य बाह्य चुंबकीय क्षेत्र मां कोई डाई बाह्य चुंबकीय क्षेत्र में कोई चुंबकीय द्रव्य दाखल करता तेनु पोलराइजेशन नहीं आवे शब्द शू आवशे मैग्नेटाइजेशन। मैग्नेटाइजेशन समझावी त्यां परिणामी विद्युत क्षेत्र तो अहीं परिणामी चुंबकीय क्षेत्र नु सूत्र तारवो। ओके तो मित्रों आनो सॉल्यूशन हूँ स्टार्ट करूँ। આનું સોલ્યુશન સ્ટાર્ટ કરવું એ પહેલા એક વસ્તુ આપણે દેખી લઈએ, એક પ્રશ્ન આપણે ભણી લઈએ। એક પ્રશ્ન હું તમને અહીંયા આગળ સમજાવવા માંગુ છું ફ્રેન્ડ્સ। લુક એટ ધ ક્વેશ્ચન નંબર 16, ક્વેશ્ચન નંબર 16 પર આવી જાઓ। ગજ્યા ચુંબકમાં કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને ગજ્યો ચુંબક ચુંબક તરીકે કેમ વર્તે અને કેમ ના વર્તે તે સમજાવો। મિત્રો સૌથી પહેલા તમને ક્વેશ્ચન એવો થવો જોઈએ કે સાહેબ ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ તો પ્રવાહ છે। હવે આપણને ખબર છે કે લેબોરેટરીની અંદર આપણે ગજ્યા ચુંબક યુઝ કરીએ છીએ એમાં તો ક્યાં આપણે કોઈ પ્રવાહ પસાર કરીએ છીએ, એમાં તો કોઈ પ્રવાહ પસાર થતો જ નથી, છતાં પણ તેને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, તેને ચુંબકીય ક્ષેત્ર છે, એનું કારણ શું? તો ક્વેશ્ચન એવો થાય કે સાહેબ ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ આપણે ભણ્યા કે ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ વિદ્યુત ભારની ગતિ અથવા રચાતો પ્રવાહ છે। હવે કોઈ ગજ્યો ચુંબકની અંદર તો આપણે કોઈ પ્રવાહ પસાર નથી કર્યો, છતાં પણ એ ચુંબકત્વ કેમ ધરાવે છે, એનું કારણ શું છે? તો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો। કોઈ પણ પદાર્થ આપણને ખબર છે કે અણુ પરમાણુઓનો બનેલો હોય અને પરમાણુની અંદર ન્યુક્લિયસની આસપાસ બધા ઇલેક્ટ્રોન્સ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય। મિત્રો પદાર્થની અંદર પરમાણુઓ છે, પરમાણુની અંદર ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ કરે છે અને આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ કે ઇલેક્ટ્રોનની આ કક્ષીય ગતિને કારણે, ન્યુક્લિયસની આસપાસની કક્ષીય ગતિને કારણે ચુંબકીય ચાક માત્રા, યાદ કરો બોહર મેગ્નેટોન વગેરે ભણ્યા હતા આપણે, તો ઇલેક્ટ્રોન પાસે પાછી બે પ્રકારની ચુંબકીય ચાક માત્રા હોય, કક્ષીય ચુંબકીય ચાક માત્રા પણ હોય અને સ્પિન ચુંબકીય ચાક માત્રા પણ હોય। એટલે આ દરેક પરમાણુના ઇલેક્ટ્રોન્સ પાસે કંઈક કક્ષીય ચુંબકીય ચાક માત્રા હોય પણ ઇલેક્ટ્રોનના સ્પિન જેને વિરુદ્ધ દિશામાં હોય, એટલે યુગ્મિત ઇલેક્ટ્રોન, એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન યાદ છે અલગ વિરુદ્ધ, કેમેસ્ટ્રીમાં તમે ભણતા હશો 11th સ્ટાન્ડર્ડ ની અંદર કે બંનેની સ્પિન વિરુદ્ધ દિશામાં હોય, આવતું કઈક મહત્વ
ઇલેક્ટ્રોનિક ગોઠવણી આવું કઈ કામ હશે એક ઉપર તો એક નીચે મિસ્ટર પાંડુ પાંડે તો આ બંને ઇલેક્ટ્રોન ના સ્પિન વિરુદ્ધ દિશામાં એટલે શું થાય કે ચુંબકીય ચાકમાં તો નાબૂદ થઈ જાય એટલે પરમાણુ પાસે ચુંબકીય ચાકમાં તો શૂન્ય હોય પણ માની લો કે કોઈ એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો પછી એની ચુંબકીય ચાકમાત્ર રહે એટલે પરમાણુઓ ચુંબકીય ચાકમાત્ર ધરાવી પણ શકે એટલે થાય શું કે અમુક પદાર્થના પરમાણુઓની ચુંબકીય ચાકમાત્રા પરિણામ સ્વરૂપ શૂન્ય હોય અને અમુક પદાર્થના પરમાણુઓની ચુંબકીય ચાકમાત્રા કંઈક હોય પણ છતાં પણ માની લો કે પરમાણુઓ ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે પણ સામાન્ય સંજોગોમાં પદાર્થની અંદર રહેલા બધા જ પરમાણુઓ પાછા અસ્ત વ્યસ્ત ગોઠવાયેલા હોય એટલે પરમાણુ પાસે ચુંબકીય ચાકમાત્રા ધારો કે છે તો પણ જયારે આખા પદાર્થની વાત કરીએ ત્યારે પાછી ચુંબકીય ચાકમાત્રા શું બની જશે શૂન્ય માની લો કે લોખંડ નો એક ટુકડો છે તો લોખંડ નો ટુકડો ના દરેકે દરેક પરમાણુ પાસે ચુંબકીય ચાકમાત્રા છે ખરા લોખંડ ના ટુકડાના દરેકે દરેક પરમાણુઓ પાસે ચુંબકીય ચાકમાત્રા છે ખરા પરંતુ આ બધા જ પરમાણુઓ અસ્ત વ્યસ્ત ગોઠવાયેલા હોય છે બીજા બધા પદાર્થ માટે પણ આવું કહી શકાય બધા અસ્ત વ્યસ્ત ગોઠવાયેલા છે એટલે આખા ટુકડાની કુલ ચુંબકીય ચાકમાત્રા આખા ટુકડાની કુલ ચુંબકીય ચાકમાત્રા મિત્રો કેટલી બનશે શૂન્ય બનશે હવે માની લો કે લોખંડનો કોઈ ટુકડો લઈ અને એના ઉપર એક વાહક તાર વીંટાળી અને એમાંથી IF જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે તો તમે ધ્યાનથી દેખો તો સ્ટાર્ટિંગમાં બધા જ પરમાણુઓની ચુંબકીય ચાકમાત્રા અસ્ત વ્યસ્ત હતી પણ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે બધા જ પરમાણુઓની ચુંબકીય ચાકમાત્રા જો અંદર આકૃતિ દેખો તો એક જ દિશામાં બધી જો બધા પ્રવાહ ગાળાઓ એક જ દિશામાં આવી ગયા એટલે બધા જ પરમાણુઓની ચુંબકીય ચાકમાત્રા એક જ દિશામાં આવી ગઈ અને પરિણામ સ્વરૂપ અંદરની સાઈડ એક ચોખ્ખો કંઈક નવો પ્રવાહ ગાળો છે એવું ધારી શકીએ આપણે અને એ પ્રવાહ ગાળો તમે જોઈ શકો છો કે આપણે લાગુ પાડેલા પ્રવાહ ગાળાની દિશામાં છે જો આપણે જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરી રહ્યા છીએ એ જ દિશામાં અંદરની સાઈડ એક નવો બદ્ધ પ્રવાહ રચાય એટલે અંદરની સાઈડ જે પ્રવાહ પ્રેરિત થયો અને કયો પ્રવાહ કહેવાય બદ્ધ પ્રવાહ અને તમે જોઈ શકો છો કે અહીંયા જે બદ્ધ પ્રવાહ રચાયો એ આપણે લાગુ પડેલા વિદ્યુત પ્રવાહની દિશામાં જ છે હવે મોટાભાગના પદાર્થમાં કેવું થાય ખબર છે મોટાભાગના પદાર્થમાં તમે વળી પાછું બહારથી પ્રવાહ જે લાગુ પડે દૂર કરી નાખો ને એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખો ને તો અંદર જે પ્રવાહ ગાળો રચાયો હતો એ વળી પાછા બધા પરમાણુઓ અસ્તવ્યસ્ત થઈ જાય મોટાભાગના પદાર્થમાં એવું થાય કે તમે બહારથી પ્રવાહ શૂન્ય કરો એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખો તો વળી પાછા બધા પરમાણુઓ પાછા અસ્તવ્યસ્ત અવસ્થામાં આવી જાય તો અંદરનું ચુંબકત્વ પણ નાબૂદ થઈ જાય પણ અમુક પદાર્થ ચોક્કસ છે લોખંડ કોબાલ્ટ નિકલ એને ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય તો આવા જે પદાર્થો છે ને એમાં એનો આગવો ગુણધર્મ એ છે કે તમે બહારથી લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર દૂર કરી નાખશો ને તો પણ અંદર જે એક પ્રવાહ ગાળો રચાઈ ગયો અંદર જે ચુંબકત્વ ધારણ થયું એ પાછું શૂન્ય બનતું નથી એટલે બહારથી પ્રવાહ દૂર કરવા છતાં પણ અંદર જે ચુંબકત્વ પદાર્થે પ્રાપ્ત કર્યું પદાર્થની અંદર પ્રવાહ ગાળાઓ રચાયા એ પાછો શૂન્ય બનતું નથી અને હવે આ પદાર્થ લોખંડનો ટુકડો ના રહેતા શું બની ગયો કહેવાય પેરામેગ્નેટિક પદાર્થ તો હવે આ પદાર્થ લોખંડનો ટુકડો ના રહેતા ચુંબક તરીકે વર્તવા લાગશે કારણ કે તમે ભલે બહારથી ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યું છે પણ પદાર્થનું અંદરનું ચુંબકત્વ જળવાઈ રહેશે અને આ પદાર્થ ગજિયા ચુંબક તરીકે વર્તશે તો હવે મિત્રો તમને ખબર પડી લેબોરેટરીમાં આપણે જે ગજિયા ચુંબકો બનાવીએ છીએ યુઝ કરીએ છીએ કઈ રીતે બન્યા હશે
હવે મિત્રો સમજ પડ્યો લેબોરેટરી માં જે ગજિયા ચુંબકો આપણે યુઝ કરીએ છીએ કેવી રીતે બનાવ્યા હશે? હા સર. ઓકે, તો મિત્રો હવે આપણી થિયરી સ્ટાર્ટ કરીએ, પણ તમને આમાંથી શીખવા શું મળ્યું? કે અંદર નો પ્રવાહ ગાળો અને બહારથી લાગુ પડેલો પ્રવાહ બંને એક જ દિશામાં છે, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવામાં બાદબાકી કરવાની આવશે કે એડિશન કરવાનું આવશે? એડિશન. એડિશન. અને જ્યારે કેપેસિટરમાં શું હતું? દિશા વિરુદ્ધ હતી, વિરુદ્ધ દિશામાં હતી. એટલે યાદ છે સિગ્મા એફ માઇનસ સિગ્મા બી કરી હતી, યાદ છે આપણે? હા સર. ઓકે, તો બસ એટલો ફરક છે, બાકી થિયરીઓ ઓલમોસ્ટ સિમિલર છે. હવે હું થિયરીઓ સ્ટાર્ટ કરું છું. ક્વેશ્ચન નંબર આ એક્સ્ટ્રા ક્વેશ્ચન મેં પતાવી દીધો. હવે ક્વેશ્ચન નંબર 17 કે જે 4 માર્ક્સમાં પ્રશ્ન છે, 17મો ક્વેશ્ચન, એન આટા ધરાવતા સોલેનોઇડની અંદર કોઈ ચુંબકીય પદાર્થ મૂક્યા બાદ પ્રવાહ પસાર કરવા કરતા તેમાંથી મળતા પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવો અને પદાર્થનું મેગ્નેટાઇઝેશન સમજાવો. 17મો ક્વેશ્ચન 4 માર્ક્સમાં સેકન્ડ ચેપ્ટરના કેપેસિટરના ક્વેશ્ચન સાથે લક્ષ્ય કદમ પર છે. તો લેટ અસ સ્ટાર્ટ. કોઈ માધ્યમની ગેરહાજરીમાં એન આટા ધરાવતા એલ લંબાઈના સોલેનોઇડમાંથી આઈએફ પ્રવાહ આઈએફ પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું આ આપણા માટે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. ચલો કોઈ મને કહેશે કેટલું હશે? મિસ્ટર પાંડે ચલો હવે મિત્રો આ એન શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે એન જે છે મિત્રો, એ એકમ લંબાઈ દીઠ આંટાઓ છે. મિત્રો તો પછી એનઆઈએફ શું થશે? આઈએફ છે ને એક આટાનો પ્રવાહ છે, આઈએફ એ દર એક આટામાંથી વહેતો પ્રવાહ છે, તો કોઈ મને કહે છે એનઆઈએફ શું થશે? એન આટામાંથી. હા એન આટામાંથી, પણ એન શું છે પાછા? એકમ લંબાઈથી આટાઓ છે, તો પછી એનઆઈએફ શું બનશે? કેપિટલ એન આઈએફ બાય કેપિટલ એન. ઓકે ઓકે ઓકે, એટલે આઈએફ એક આટાનો પ્રવાહ, તો એનઆઈએફ એન આટાનો પ્રવાહ, પણ સ્મોલ એન તો એકમ લંબાઈ દીઠ આટા છે, તો પછી સ્મોલ એન આઈએફ શું બની જશે? એકમ લંબાઈ દીઠ પ્રવાહ. એકમ લંબાઈ દીઠ એન આટાઓની, એટલે એકમ લંબાઈ દીઠ પ્રવાહ સાદી ભાષામાં. તો આ એનઆઈએફ છે ને એકમ લંબાઈ દીઠ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, આપણે જે પ્રવાહ લાગુ પડ્યો એને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય. અને હવે આ એન કેપિટલ આઈએફ ને હું સ્મોલ આઈએફ નામ આપું છું, એકમ લંબાઈ દીઠ પ્રવાહને હું નામ આપું છું સ્મોલ આઈએફ. તો હવે મિત્રો બી ઝીરો બરાબર શું લખી શકું? મિત્રો મ્યુ ઝીરો સ્મોલ આઈએફ. શું આ સૂત્ર સમજમાં આવ્યો મિત્રો? સ્મોલ આઈએફ ઇઝ ઇક્વલ્સ ટુ એન કેપિટલ આઈએફ,
સ્મોલ આઈએફ એટલે એકમ લંબાઈ દીઠ લાગુ પડેલો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. હવે મિત્રો હવે છે ને હું હવે આ સોલેનોઇડમાં કોઈ ચુંબકીય દ્રવ્ય મુકતા તેનું મેગ્નેટાઇઝેશન થશે. એટલે માની લો કે કોઈ ચુંબકીય દ્રવ્ય છે એ હવે હું સોલેનોઇડની અંદર હું મૂકું છું. કોઈ ચુંબકીય દ્રવ્ય, લેટ્સ અઝ્યુમ દેટ આપણે સોલેનોઇડની અંદર કોઈ ચુંબકીય દ્રવ્ય આપણે મૂકીએ છીએ અને આ ચુંબકીય દ્રવ્ય અલગ અલગ પ્રકારના ચુંબકીય દ્રવ્યો મિત્રો હોઈ શકે છે. પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક, એની વાત આવતા લેક્ચરમાં આપણે કરવાની છે. તો હમણાં એક ક્વેશ્ચન આપણે ભણ્યા હતા એ અનુસાર ધારો કે આ ચુંબકીય પદાર્થની અંદર પ્રેરિત બદ્ધ પ્રવાહ આઈબી રચાય છે. તો હમણાં હતો શીખવાડ્યો હતો લોખંડના ટુકડાની વાત કરી હતી ને આપણે કે ભાઈ આપણે એમાંથી બાહ્ય પ્રવાહ પસાર કરીએ બહારથી તો અંદર આઈબી પ્રવાહ ગણાવ રચાયા હતા. તો માની લો કે બદ્ધ પ્રવાહ આઈબી રચાય છે. તો આ બદ્ધ પ્રવાહને કારણે ઉદ્ભવતી ચુંબકીય ચાકમાત્રા કેટલી? કોઈ મને કહેશે? આ બદ્ધ પ્રવાહ ને હા પણ એમાં એન નહીં આવે કારણ કે પદાર્થ આટાઓ નથી, પદાર્થ છે. અરે એક જ પ્રવાહગાળો આઈબી રચાય છે, એક જ પ્રવાહગાળો કહેવાને કારણે ઉદ્ભવતી પ્રેરિત ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? તો કે ભાઈ આટો તો એક જ છે, એક જ પ્રવાહગાળો છે, એટલે આઈબી ઇન્ટુ એ હશે. ચલો આ પ્રેરિત ચુંબકીય ચાક માત્રા મળી. હવે કોઈ મને કહેશે હું શું કરીશ? હવે એ સેમ ટ્રેક પર આગળ વધીએ. પરફેક્ટ. પોલરાઇઝેશન ની તીવ્રતાના બદલે અહીંયા શું આવશે? મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા આવશે. વ્યાખ્યા શું બનાવીશું મિત્રો? એકમ ક્ષેત્રફળ દીઠ હશે અહીંયા. એકમ કદ, એકમ કદ દીઠ, એકમ કદ દીઠ, એકમ કદ દીઠ ઉદ્ભવતી પ્રેરિત ચુંબકીય ચાક માત્રાને મેગ્નેટાઇઝેશન ની એકમ કદ દીઠ ઉદ્ભવતી ચુંબકીય ચાક માત્રાને મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા કહે છે. તો મિત્રો મેગ્નેટાઇઝેશન ની તીવ્રતાને કેપિટલ એમ કહીએ તો ચુંબકીય ચાક માત્રા ભાગ્યા કદ. તો ચુંબકીય ચાક માત્રા આઈબી ઇન્ટુ એ છે અને કદ તરીકે શું આડછેદ ગુણ્યા લંબાઈ કહી શકાય? તો આ તો આઈબી ભાગ્યા એલ. તો મિત્રો એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહને સ્મોલ આઈબી આપણે નામ આપીશું. એકમ લંબાઈ દીઠ લાગુ પાડેલા પ્રવાહને આપણે આઈએફ નામ આપ્યું હતું ને, સ્મોલ આઈએફ. એકમ લંબાઈ દીઠ લાગુ પાડેલો પ્રવાહ આપણા માટે સ્મોલ આઈએફ હતો. તો બદ્ધ પ્રવાહને સ્મોલ આઈબી કહીશું આપણે એકમ લંબાઈ દીઠ. યાદ છે ત્યાં આગળ તમને પોલરાઇઝેશન તીવ્રતા માટે શું સાબિત થયું સૂત્ર? પોલરાઇઝેશન ની તીવ્રતાનું સૂત્ર યાદ છે? સિગ્મા બી. સિગ્મા અહીંયા શું સાબિત થયું મિત્રો? સિગ્મા બી ના બદલે
મેગ્નેટાઇઝેશન એ તીવ્રતા આઈ બી સાબિત થયું. ચલો હવે જો એકમ લંબાઈ દીઠ બધ પ્રવાહ આઈ બી હોય તો સમીકરણ નંબર એક અનુસાર પદાર્થમાં કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે આપણે લાગુ પાડ્યું તે અને પ્લસ ઉત્પન્ન થતું હોય તે, ઉત્પન્ન થતું હોય તે બંનેનો એડિશન. કુલ ચુંબકીય ક્ષેત્ર મિત્રો કેટલું હશે? તો કે ભાઈ જે આપણે લાગુ પાડ્યું છે તે અને જે ઉત્પન્ન થાય છે તે. તો લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર મ્યુ0 IF અને ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર શું શબ્દ હોવું જોઈએ મિત્રો? IB. હા, મ્યુ0 IF. તો અહીંયા શું આવશે? મ્યુ0 IB. તો ઇફેક્ટિવ ચુંબકીય ક્ષેત્ર મિત્રો શું લખો? શું મિત્રો આ સમજમાં આવ્યો? ત્યાં આગળ શું આવતું સૂત્ર યાદ છે મિત્રો? ત્યાં આગળ શું આવતું હતું? સિગ્મા એફ માઇનસ સિગ્મા બી અપોન એપ્સિલન નોટ. સિગ્મા એફ માઇનસ સિગ્મા બી અપોન એપ્સિલન નોટ ઇન્ટુ એના બદલે મ્યુ0 યાદ છે ને? ત્યાં વિદ્યુતશાસ્ત્રમાં જ્યાં 1 અપોન એપ્સિલન નોટ આવે ને ત્યાં ચુંબકત્વમાં અંશમાં μ0 આવે. તો μ0 ઇન્ટુ IF પ્લસ IB થયું. હવે મિત્રો IB ના બદલે તો હું શું લખી શકું? મેગ્નેટાઇઝેશન કેપિટલ M. હા, IB ના બદલે તો આપણે સાબિત કરી નાખ્યું છે કે કેપિટલ M છે. તો બી બાય μ0 માઇનસ કેપિટલ એમ ઇઝ ઇક્વલ્સ ટુ IF લખાય. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? બી બાય μ0 માઇનસ એમ ઇઝ ઇક્વલ્સ ટુ IF લખી શકાય મિત્રો? હા સર. હવે બી બાય μ0 માઇનસ એમ ઇઝ ઇક્વલ્સ ટુ જે IF છે એને આપણે એચ કહીશું અને એચ ને કહેવાય ચુંબકીય તીવ્રતા. મિત્રો એક નવી ભૌતિક રાશિ આવી. જો ત્રણ વસ્તુ છે, ચુંબકીય ક્ષેત્રની તીવ રતા એટલે બી થાય, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કેપિટલ બી એકમ ટેસ્લા, મેગ્નેટાઇઝેશનની તીવ્રતા ગુજરાતીમાં ચુંબકત્વની તીવ્રતા, મેગ્નેટાઇઝેશનની તીવ્રતા ગુજરાતીમાં ચુંબકત્વની તીવ્રતા એ કેપિટલ એમ, એનો એકમ એમ્પિયર પ્રતિ મીટર. કારણ કે સાબિત થયું કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એ એકમ લંબાઈ દીઠ પ્રવાહ જ છે, બદ્ધ પ્રવાહ છે, એટલે એમ્પિયર પ્રતિ મીટર. અને ત્રીજું ચુંબકીય તીવ્રતા, ચુંબકત્વની તીવ્રતા એટલે મેગ્નેટાઇઝેશન તીવ્રતા કેપિટલ એમ, અને ચુંબકીય તીવ્રતા એટલે મેગ્નેટિક ઇન્ટેન્સિટી, તો એને એચ. અને એ ખરેખર શું છે ખબર તમને? એકમ, ખરેખર તો એ શું છે? એકમ લંબાઈ દીઠ લાગુ પાડેલ પ્રવાહ છે. સ્મોલ આપણે કોના બદલે આ એચ લખ્યું? સ્મોલ IF. તો સ્મોલ IF ના બદલે આપણે આ એચ લખી રહ્યા છીએ, એટલે આનો એકમ પણ એમ્પિયર પ્રતિ મીટર આવશે. તો હવે મિત્રો આ બી બાય μ0 માઇનસ એમ ઇઝ ઇક્વલ્સ ટુ હવે એચ લખી શકાય. અર્થાત બીજા શબ્દમાં એવું કહી શકાય કે બી બરાબર μ0 ઇન્ટુ એમ પ્લસ એચ છે. તો આમ કહી શકાય કે પરિણામી ચુંબકીય ક્ષેત્રનો આધાર આ બે બાબત પર છે, એટલે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા અને મેગ્નેટિક તીવ્રતા, એટલે કે ચુંબકત્વની તીવ્રતા અને ચુંબકીય તીવ્રતા પર આધારિત છે. હવે પ્રયોગો દર્શાવે છે કે પ્રયોગો પરથી આ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. પ્રયોગો પરથી મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે અને આ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં એમાં ચલે છે સાઇન શું કરીએ એટલે અચળાંક કાઈ એમ આવશે. અને આ કાઈ એમ ને શું કહેવાય મિત્રો? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, અને કહેવાય મેગ્નેટિક
ससेप्टिबिलिटी कहे छे अने ए पण ओलानी जेम ज परिमाण रहित छे अने बे बाबत पर आधारित छे द्रव्यनी जात अने तापमान आ बे बाबत पर आधारित छे। तो हवे मित्रों परिणाम स्वरूप बी नु सूत्र शु बनशे मित्रों मैग्नेटिक फील्ड नु इफेक्टिव मैग्नेटिक फील्ड नु सूत्र शु बनशे मित्रों म्यू जीरो एच इनटू वन प्लस काई एम एच प्लस एच काई एम एच प्लस एच એટલે મ્યુ ઝીરો ઇન્ટુ વન પ્લસ કાઈ એમ ઇન્ટુ એચ મ્યુ ઝીરો ઇન્ટુ વન પ્લસ કાઈ એમ ઇન્ટુ એચ દેટ ઇઝ ધ ઇક્વેશન. શું મિત્રો આ સમજમાં આવ્યો તમને? હા સર. હવે મિત્રો આ મ્યુ ઝીરો ઇન્ટુ વન પ્લસ કાઈ એમ એને શું નામ આપીશું મિત્રો? પરમીએબિલિટી છે. ધીસ ઇઝ વોટ ઇઝ અ માધ્યમની પરમીએબિલિટી. અને મિત્રો મ્યુ ભાગ્યા મ્યુ ઝીરો જે સાપેક્ષ પરમીએબિલિટી છે મ્યુ ભાગ્યા મ્યુ ઝીરો ને સૂત્રનો કરતા બનાવીએ જે સાપેક્ષ પરમીએબિલિટી છે એનું સૂત્ર શું આવશે? વન પ્લસ કાઈ એમ. ધેટ ઇઝ કોલ્ડ અ સાપેક્ષ પરમીએબિલિટી. તો મિત્રો હવે બી બરાબર શું આવશે મિત્રો? મ્યુ ઝીરો અને વન પ્લસ કાઈ એમ ને તો બદલે શું લખી શકું મિત્રો? મ્યુ આર ઇન્ટુ એચ. તો ફ્રેન્ડ સદી સ્વરૂપે પણ આ સાચું મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર એચ. અને આપણે આ રીતે પણ લખી શકીએ કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો એચ. પણ મિત્રો આ મ્યુ ઝીરો ઇન્ટુ એચ તો શું થાય વિચારો તો જરાક. સમીકરણ નંબર એક દેખો, સમીકરણ નંબર એક દેખ્યું તમે? આઈએફ ના બદલે એચ છે મિત્રો, આ સ્મોલ આઈએફ એ પોતે જ એચ છે. તો મ્યુ ઝીરો ઇન્ટુ એચ તો શું થશે? તો આમ સાબિત થાય છે કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય અવકાશમાં જે ચુંબકીય ક્ષેત્ર હતું એના કરતા કે ગણો ઓલામાં યાદ છે કે માં ભાગનું થતું હતું યાદ છે? ડિવાઈડ બાય કે આવતો હતો, ડિવાઈડ બાય સાપેક્ષ પરમીટીવિટી આવતી હતી. અહીંયા ઇન્ટુ સાપેક્ષ પરમી એબિલિટી આવે છે એટલે ત્યાં કે માં ભાગનું અહીંયા કે ગણું એવું વિચારી શકાય. તો શું મિત્રો આ સમજમાં આવ્યો થિયોરી તમને? હા સર. તો આ ચાર માર્ક્સ નો પ્રશ્ન પતી ગયો અને મેં તમને હારે હારે આની સાથે સાથે તો મેં તમને મિત્રો ચેપ્ટર નંબર 2 ના કન્સેપ્ટ પણ આખે આખા રિવાઇન્ડ કરાવી દીધા. શું મિત્રો આ સમગ્ર વસ્તુ તમે સમજ્યા? ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? શું આખો ક્વેશ્ચન સમજમાં આવ્યો તમને? હા સર. હા સર. તો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ ટુ બી પ્રિપેર એઝ અ 4 માર્ક્સ. સિમ્પલ જ છે, કેપેસિટર ના લક્ષ્ય કદમ પર જ છે એક્ઝેક્ટલી. તો જોઈ લઈએ મિત્રો એક વાર દેખી લઈએ બરાબર છે કે નહીં. તમે લખ્યું તો બરાબર જ હોય એટલે એ લોકોનું બરાબર છે કે નહીં ટેક્સ્ટ બુકમાં એમ સમજો. તો ક્વેશ્ચન નંબર 16 દેખો પહેલા. મેગ્નેટાઇઝેશન અથવા મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા ને વ્યાખ્યાયિત કરો, એકમ જણાવો. તો મિત્રો એકમ કદ દીઠ ઉદ્ભવતી મળતી એટલે કે ઉદ્ભવતી ચુંબકીય ચાક માત્રાને મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા અથવા મેગ્નેટાઇઝેશન કહે છે. એકમ એમ્પિયર પ્રતિ મીટર પારિમાણી સુધી જાતે બનાવી શકો. એક્સ્ટ્રા ક્વેશ્ચન આ થિયરીને સમજવા માટે ટેક્સ્ટમાં તો આ છે જ નહીં, ટેક્સ્ટબુક ની અંદર તો આ ક્વેશ્ચન જ નથી, પણ તમને સમજ પડે એવા હેતુથી આખો એક્સ્ટ્રા ક્વેશ્ચન આપ્યો છે જેથી ખબર પડે કે ઉદ્ભવતો પ્રવાહગાળો લાગુ પડેલા પ્રવાહગાળાની દિશામાં છે એટલે એડિશન શા માટે કરવું પડે અને ખરેખર ઘટના શું ઘટતી હોય એ આ એક્સ્ટ્રા ક્વેશ્ચન એટલા માટે મૂક્યો છે કે જેથી કરીને 17મો ક્વેશ્ચન સમજ પડે.
હવે 17 મો ક્વેશ્ચન સૌથી પહેલા મોની કર્યું છે શૂન્ય અવકાશમાં અને પછી સ્મોલ એન આઈએફ ને સ્મોલ એન ઇન્ટુ આઈએફ ને સ્મોલ આઈએફ નામ આપ્યું હશે એટલે સમીકરણ નંબર 3 સુધી પહોંચ્યા માધ્યમની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર મળી ગયું હવે જે પદાર્થના ચુંબકીયનો ગુણધર્મનો અભ્યાસ કરવાનો હોય એને સોલેનોઇડ મૂકવામાં આવે છે ધારો કે પદાર્થની લંબાઈ એલ આડછેદનું ક્ષેત્રફળ એ છે અને આપણે લાગુ પડેલા પ્રવાહ આઈએફ ને કારણે સોલેનોઇડમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર બી ઝીરો આ પદાર્થને મેગ્નેટાઇઝ કરે છે અને ધારો કે ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ એમ છે અને ઉદ્ભવતો પ્રવાહગાળો આઈબી છે તો એમ બરાબર આઈબી ઇન્ટુ એ થશે એને કદ વડે ભાગીએ એટલે આપણને મેગ્નેટાઇઝેશન તીવ્રતા મળે અને આઈબી બાય એલ એટલે એને સ્મોલ આઈબી નામ આપ્યું તો સ્મોલ આઈબી એ એકમ લંબાઈ દીઠ ઉદ્ભવતો બદ્ધ પ્રવાહ છે જે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા જેટલો હોય છે હવે કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું તો કે ભાઈ લાગુ પાડ્યું તે પ્લસ ઉત્પન્ન થયું તે તો મ્યુ ઝીરો આઈએફ પ્લસ મ્યુ ઝીરો આઈબી આઈ મ્યુ ઝીરો કોમન પણ આઈબી ના બદલે એમ લખી શકાય આઈબી ના બદલે એમ લખતા અને બી બાય મ્યુ ઝીરો માઇનસ એમ બરાબર આઈએફ અને આના બદલે હવે આપણે એચ લખીશું આઈએફ ના બદલે આપણે એચ લખીશું તો બી બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ એમ પ્લસ એચ થશે ચલો સમીકરણ નંબર 10 સુધી પહોંચી ગયા મિત્રો સમીકરણ નંબર 10 સુધી પહોંચી ગયા હા સર હવે ઓલી વાત કરશે કે એચ જો બહુ પ્રબળ ના હોય એચ બહુ પ્રબળ ના ત્યાં વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ના હોય એવો શબ્દ હતો અહીંયા એચ જો બહુ પ્રબળ ના હોય તો એમ એ એચ ના સમપ્રમાણમાં છે તો એમ એ એચ ના સમપ્રમાણમાં હોય તો એમ બરાબર કાયમ એચ કાયમ ને સસેપ્ટેબિલિટી કહેવાય પરિમાણ રહિત છે દ્રવ્યની જાત અને તાપમાન પર આધારિત છે હવે આ જે પેરેગ્રાફ છે ને આ પેરેગ્રાફ તમને નેક્સ્ટ લેક્ચરમાં ખ્યાલ આવશે કે પેરામેગ્નેટિક પદાર્થ માટે પેરામેગ્નેટિક પદાર્થ માટે કાયમ ધન હોય છે અને ડાયામેગ્નેટિક માટે કાયમ ઋણ હોય છે આ વાત નેક્સ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ આવી જશે ઓકે કિંમતો મૂકીએ કાયમ એચ ની એટલે છેલ્લે બી બરાબર મ્યુ એચ જ્યાં મ્યુ બરાબર મ્યુ ઝીરો એટલે છેલ્લે સાપેક્ષ પરમીએબિલિટી વ્યાખ્યાયિત કર્યું છે એટલે બી બરાબર મ્યુ ઝીરો ઇન્ટુ મ્યુ આર ઇન્ટુ એચ અને લખ્યું નથી પણ હજી એક વસ્તુ લખવી હોય તો લખી શકાય કે દેટ્સ વાય બી ઝીરો બરાબર મ્યુ આર ઇન્ટુ બી ઝીરો આવું લખવું હોય તો લખી શકાય મ્યુ આર ગણું થાય પરિણામી ચુંબકીય ક્ષેત્ર મ્યુ આર ગણું થાય ઓલામાં મ્યુ આર માં કે માં ભાગનું હતું મ્યુ એપ્સિલોન આર માં ભાગનું હતું તો શું મિત્રો આ 17મો ક્વેશ્ચન સમગ્ર તૈયાર સમજમાં આવ્યો કે ના ચલો મિત્રો ટેબલ એક દેખો તો મિત્રો જો તો આમાં ટેબલ ની અંદર હું છે ને અડધો ભાગ દબાઈ દઉં છું તો બાકીના અડધા ભાગમાં શું આવે તમે વિચારજો ચલો ચલો મિત્રો સૌથી પહેલા રાઈટ સાઈડ થી સ્ટાર્ટ કરો તો ચલો શૂન્ય અવકાશમાં આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર બી ઝીરો બરાબર મ્યુ ઝીરો આઈએફ તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ વિદ્યુત ક્ષેત્ર શું આવે માધ્યમની ગેરહાજરીમાં સિગ્મા એફ અપોન એપ્સિલન નોટ અચ્છા તો સિગ્મા એફ અપોન એપ્સિલન નોટ છે જો તો છે આ છે બરાબર છે ચલો પછી આઈબી એકમ લંબાઈ દીઠ બદ્ધ પ્રવાહ તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે સિગ્મા બી સિગ્મા બી તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર બદ્ધ વિદ્યુત ભાર સિગ્મા બી એકમ ક્ષેત્રફળ દીઠ પ્રેરિત વિદ્યુત ભાર ચલો બી બરાબર મ્યુ ઝીરો આઈએફ પ્લસ આઈબી અહીંયા શું આવશે લેફ્ટ હેન્ડ સાઈડ સિગ્મા એફ માઇનસ સિગ્મા બી અપોન એપ્સિલન મ્યુ ઝીરો એટલે 1 અપોન એપ્સિલન નોટ ઇનટુ સિગ્મા બી સિગ્મા એફ માઇનસ સિગ્મા બી અચ્છા ડાયપોલ મોમેન્ટ આઈબી ઇનટુ એ તો અહીંયા શું આવશે સિગ્મા બી ઇનટુ એ સિગ્મા બી ઇનટુ એ ઇનટુ એલ ભાઈ ડાયપોલ મોમેન્ટ એટલે ક્યુ ઇન્ટુ ઇન્ટુ ડી સર હા એટલે ક્યુ બરાબર સિગ્મા બી ઇન્ટુ એ કારણ કે વિદ્યુત ભાર પોતે સિગ્મા બી ઇન્ટુ એ થશે અને ઇન્ટુ અંતર એટલે ઇન્ટુ ડી અથવા એલ સમજ્યા હા તો અહીંયા આગળ સિગ્મા બી ઇન્ટુ એ ઇન્ટુ એલ ઇઝ ધેટ ક્લિયર ચલો હવે અહીંયા આગળ એમ બરાબર છેલ્લે સ્મોલ આઈ બી સાબિત થયું તો અહીંયા આગળ પી બરાબર પોલરાઇઝેશન તીવ્રતા બરાબર શું સાબિત થશે
मित्रों लक्ष्य कदम पर ख्याल आवे छे चलो हजी थोड़ा आगे वधीए यू ही नहीं दिल लगाता कोई। चलो हवे अहींया आगे आपणे आई एफ बराबर एच बराबर बी बाय पी जीरो माइनस एम तो अहींया शुं आवशे तो कई सूत्र बनाव पड़े कोई सूत्र है नहीं चौक्स पर बना शकाय के सिग्मा एफ बराबर समथिंग 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 बना शकाय कोई सूत्र है नहीं पण ये अकड़म अकड़म करीन बनाव पड़े तो सिग्मा एफ बराबर एप्सिलॉन नॉट इनटू ई एटले आने कम्पेर ना कराय बोगस छे। चलो बी बराबर म्यू जीरो इंटू वन प्लस काई एम इंटू एच म्यू जीरो इंटू वन प्लस काई एम इंटू एच तो अहीं शुं आवशे इफेक्टिव इलेक्ट्रिक फील्ड बराबर तो एप्सिलॉन नॉट इंटू ई अपॉन एप्सिलॉन नॉट वन प्लस काई ई एवं कई आवशे जो અને પછી મ્યુ બરાબર મ્યુ જીરો વન પ્લસ કાઈ એમ તો અહીંયા શું આવશે મિત્રો એપ્સિલોન બરાબર એપ્સિલોન નોટ ઇન ટુ કાઈ ઈ વન પ્લસ કાઈ સાપેક્ષ પરમિએબિલિટી વન પ્લસ કાઈ એમ તો સાપેક્ષ પરમિટિવિટી વન પ્લસ કાઈ ઈ થશે અને છેલ્લે બી બરાબર મ્યુ જીરો મ્યુ આર એચ તો અહીંયા આગળ ઈ બરાબર ઈ જીરો બાય કે ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ શું આ સમગ્ર વસ્તુ સમજમાં આવ્યો તમને હા સર चलो मित्रों कोई तमने एवं पूछे कि शून्य अवकाश माटे मैग्नेटाइजेशन केटलू शून्य अवकाश माटे मैग्नेटाइजेशन केटलू तो तमे शुं लखशो तो भाई मैग्नेटाइजेशन माध्यम नुं थाय माध्यम नी अंदर बद्ध प्रवाह रचाय पण माध्यम ज ना होय तो मैग्नेटाइजेशन थाय ज नहीं ने एटले शून्य अवकाश माटे मैग्नेटाइजेशन नुं मूल्य शून्य होय मित्रों अने एम शून्य होवाने कारणे म्यू काईएम पण जीरो कारण के एम इज इक्वल्स टू काईएम एच एम बराबर काईएम एच एमां एम जीरो करी नाखो तो काईएम पण शून्य ज थाय कारण के एच तो शून्य ना होई शके एटले शून्य अवकाश माटे त्रण प्रश्न मेग्नेटाइजेशन एम केटलू तो के जीरो सापेक्ष सॉरी ससेप्टेबिलिटी केटली शून्य अवकाश माटे तो के जीरो अने सापेक्ष परमिएबिलिटी केटली तो वन प्लस काईएम बराबर म्यू आर तो म्यू आर तो वन प्लस काईएम तो जीरो छे तो वन प्लस जीरो बराबर वन थशे एटले त्रण एमसीक्यू थया કે મેગ્નેટાઇઝેશન શૂન્ય અવકાશ માટે ઝીરો સસેપ્ટેબિલિટી મેગ્નેટિક સસેપ્ટેબિલિટી પણ ઝીરો અને સાપેક્ષ પરમિએબિલિટી વન થશે સો દેટ ઇઝ વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તો શું મિત્રો તમને આ ક્વેશ્ચન નંબર 18 બાકી છે પણ 18 પછી એક ટેબલ આપ્યું છે ખ્યાલ આવી ગયો મિત્રો આ તમારી ટેક્સ્ટબુક નથી હા મિત્રો મેં સમજ માટે તમને આપ્યું છે Is it okay, friends? हाँ सर। चलो अबे एक दाखलो लिए मित्रों। Let's solve one numerical. शो तमारा मोबाइल नी अंदर नोट्स आई जाए जा मित्रों। हाँ सर। क्वेश्चन नंबर 10 ની રકમ વંચાઈ છે જો તો મિત્રો તમારા મોબાઈલ માં ક્વેશ્ચન નંબર 10 આવી જાય છે હા સર ઓકે ચલો મિત્રો રકમ સમજીએ શું કહેવા માંગે છે સોલેનોઇડ ની અંદર સાપેક્ષ પરમિએબિલિટી એટલે આપણને મ્યુ આર આપેલો છે ચારસો અને બે એમ્પિયર પ્રવાહ પસાર થાય છે અને એક મીટર દીઠ હજાર આંટા છે એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા 1000 છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા 1000 છે
तो सौथी पहली बात मित्रों एच शोधव। चलो कोई मैंने कहते एच अपने को बदले लिखो तो हमने थियरी में आई एफ स्मॉल आई एफ ना बदले અને સ્મોલ આઈએફ બરાબર શું હતું યાદ છે પાછું n ઇન્ટુ n ટુ આઈએફ આઈએફ ઇન્ટુ આઈએફ અને પાછું n શું હતું યાદ છે તમને n બાય l એકમ લંબાઈ દીઠ જો કે આટાની સંખ્યા આપણને અહીંયા એકમ લંબાઈ આટાની સંખ્યા સીધી જ આપેલી છે આપણને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા જ આપેલી છે એટલે કોઈ ટેન્શન નથી 2000 એટલે h નું મૂલ્ય આવશે મિત્રો 2000 એમ્પિયર પ્રતિ મીટર। चलो बीजू शू पूछू आपने एम पूछू तो मित्रों आपने खबर है कि एम बराबर तो याद है काई एम इंटू एच थे हा के ना तो म्यूआर बराबर आपने खबर के वन प्लस काई एम तो काई एम बराबर हूँ म्यूआर माइनस वन लखी सकू मित्रों 400 माथी एक जाए तो 399 અને એમ બરાબર કાયમએચ તો 399 ગુણ્યા 2000 તો આનું સાદુરૂપ આપશો તો આપણને એમ મળી જશે 399 ગુણ્યા 2 598 તો 5.98 ગુણ્યા 10^5 एम्पियर प्रति मीटर। चलो आप 798 नहीं थे 7.98 हाँ तो एवं था ना ला 400 गुणिया बे 800 तो 399 गुणिया बे 7.98 था ना। चलो अबे सी सी शू आवश्यक मित्रों बी शो तो तो बी नो सुता कोई ने याद चाहिए शो तो कुछ ही है म्यू जीरो म्यू आर इनटू एच ओके तो शू म्यू जीरो खबर है 4π 10⁻⁷ म्यू आर खबर है 400 एच पण खबर है 2000 तो शू तमने बी मिली जशे मित्रों। हाँ सर अने चौथु जे ने ए नवू छे मैग्नेटाइजिंग प्रवाह नो मतलब शू थियो तो आनो मतलब एवो थियो के माध्यमनी गैर हाजरी मा पण माध्यम हाजर होय तेटलू चुंबकीय क्षेत्र उत्पन्न करवा। चलो मित्रों माध्यम हाजर नहीं छता पण माध्यम हाजर हो जो माध्यम की गैरहाजरी में चुंबकीय क्षेत्र केटलो हतो माध्यम की गैरहाजरी में कोई ने याद छे माध्यम की गैरहाजरी में चुंबकीय क्षेत्र म्यू जीरो इंटू एच हतो याद छे म्यू जीरो आई एफ हतो अने माध्यम की हाजरी में चुंबकीय क्षेत्र केटलो हतो तो के भाई म्यू जीरो IF प्लस IB याद छे मित्रों। हवे आ IB तो अंदर बद्ध प्रवाह उत्पन्न थयो पण मानी लो के मारे माध्यम नथी हाजर छता पण माध्यम हाजर होय एटलू चुंबकीय क्षेत्र पैदा करवुं छे तो आपणे एक ज रस्तो मारी पासे एक ज रस्तो बचे कोई मने कहेशे शुं कयो रस्तो बचे माध्यम ना होय छता पण माध्यम होय एटलू चुंबकीय क्षेत्र त्यां सुधी वधारवुं छे मारे तो हुं एक ज वस्तु करी शकुं कोई विद्युत प्रवाह वधारे प्रवाह पसार परफेक्ट परफेक्ट तो उत्पन्न करवा माटे लागू पड़ा तो वधारानो प्रवाह तो ये वधारानो प्रवाह ने जे मैग्नेटाइजिंग प्रवाह वधारानो प्रवाह तो आ मैग्नेटाइजिंग प्रवाह शू छे मित्रों खबर पड़ी माध्यम ना होय छता पण माध्यम होय एटलो एडिशनल चुंबकीय क्षेत्र उत्पन्न करवो होय तो थोड़ो एक्स्ट्रा प्रवाह पसार करवो पड़े तो हवे माध्यम नी हाजरी में चुंबकीय क्षेत्र म्यू जीरो छे बी छे तो આમ તો આપણને ખબર છે કે માધ્યમની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો એનઆઈએફ છે સ્મોલ એનઆઈએફ પણ મારે છે ને માધ્યમની હાજરી જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે તો હું શું કરીશ કે થોડો પ્રવાહ વધારી દઈશ તો હવે ચુંબકીય ક્ષેત્ર આટલું ઉત્પન્ન થઈ જશે આ સમજ પડી મિત્રો હું પ્રવાહને વધારીને
ચુંબકીય ક્ષેત્ર માધ્યમની હાજરી હોય એટલું પેદા કરી છે, એ જે પ્રવાહ વધારવો પડે ને એને જ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય, અથવા વધારાનો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે તો આપણને બી ખબર છે, મ્યુ ઝીરો ખબર છે, એન ખબર છે, આઈએફ ખબર છે, તો આઈએફ મળી જશે મિત્રો. શું આ સમજમાં આવ્યું મિત્રો? ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. તો આ ચોથો પોઈન્ટ જે છે ને થોડો અલગ ટાઈપનો હતો, એ જરાક ધ્યાન રાખવાનો હતો, એ જરાક ધ્યાન રાખવાનો હતો. ટેક્સબુક ની અંદર આવું બધું સમજાયું નથી તમને કે આ શું છે બધું, તો આનો સ્ક્રીનશોટ તમને મોકલાવી આપીશ. તો ફ્રેન્ડ્સ, આજે એક ખૂબ જ અગત્યનો મેગ્નેટાઇઝેશન નામનો એક ટોપિક મેં તમને ડિસ્કસ કરાવી આપ્યો. તો ફ્રેન્ડ્સ, તમારી ગુરુવારે ચેપ્ટર નંબર 5 એક્ઝામ આવશે, અને લગભગ એકાદ બે લેક્ચરની અંદર આ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ થઈ જશે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અલગ અલગ ચુંબકીય પદાર્થો, ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક ની ચર્ચા કરવાના છીએ. ડાયા, પેરા અને ફેરોની ચર્ચા કરીશું. અને મિત્રો, આ ચેપ્ટરની થિયરીઓ નેક્સ્ટ ટાઈમ પતાવી દઈશું આપણે, જે બાકી થિયરીઓ છે, અને એના પછીના લેક્ચરમાં જે બાકીના દાખલાઓ છે એ પણ પતાવીશું. સો મેં તમને પહેલાથી કીધું કે આ ચેપ્ટર બહુ ફટાફટ પતી જશે, સો લેક્ચર મિસ ના કરશો કોઈ પણ સંજોગોમાં. આજનું હોમવર્ક, સ્ક્રીનશોટ વગેરે હું મોકલી આપું છું હમણાં જ મોબાઈલમાં. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન હું અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. કોઈને કઈ પૂછવું છે મિત્રો?